સેનાધિપતિ એક વખત બહુ સરસ વાત કરી હતી, આખા દિવસમાં તમને સાધુની યાદ ક્યાં આવે? સુરેશજી બોલીએ, સવારથી સાંજ સુધીમાં તમને સાધુની યાદ ક્યાં ક્યાં આવે? લિસ્ટ બનાવ્યું નહીં? જાડી જાડી વાતોમાં કહું છું, બહુ ઝીણી ઝીણી વાતો નથી કરતો, જાડી જાડી વાતોમાં બોલો કે આખા દિવસમાં તમને સાધુની યાદ ક્યાં આવે? તમે ઉઠીને નાવા જાઓ, તમને સાધુ યાદ આવે? જિંદગીમાં ક્યારે સ્નાન નહીં કરનારા સાધુ મહારાજ, અને રોજ સવાર પડે, હવે સવારે અને પાછું ઉનાળો આવશે ને, હવે ત્રિકાળ સ્નાન, ત્રિકાળ પૂજાને બદલે શું ચાલુ કરવાનું? ત્રિકાળ. તમે નાવા બેસો ત્યારે તમે ખાલી મહાત્માને આટલું યાદ કરો ને, ધન્ય છે મહાત્માને, ચાહે ઉનાળો ચાહે શિયાળો ગમે તેવી ઋતુ હોય, સ્નાન નહીં કરવાનું, અને હું દિવસમાં બે વાર સ્નાન કરું, આટલું ખાલી બોલો ને, તમારા સ્નાન દ્વારા બંધાયેલા પાપમાં 50% કડાકો બોલાઈ જાય. બોલો ક્યાં ક્યાં યાદ કરી શકાય? મેં તમને ક્લ્યુ આપી દીધો, હવે તમે બોલો. હે, શું નૌકારસીમાં શું યાદ કરવાના? શું કીધું? નહીં નહીં, એવી રીતે નથી યાર કરવાનું, સાહેબને વિનંતી કરવાની, એમ નહીં. મને જ્યારે જોઈએ ત્યારે ગેસ ઉપરથી સીધું ગરમા ગરમ આવે, અને મહાત્મા એક ઘરથી બીજે ઘર, બીજે ઘરથી ત્રીજે ઘર, ત્રીજે ઘરથી ચોથે ઘર. સાચું બોલો, એક દિવસ એવું નક્કી કરવું છે, દાળ અને કઢી બે ભેગા કરીને ભાત સાથે ખાવાના. તમે મહાત્માને જુઓ, મહાત્મા જયારે ઓરવા જાય ને, કેવા અનુભવ થતા હોય. તુવેરની દાળ અને ઓલા એ મગની દાળની વિનંતી કરી, મહારાજે કીધું અંદર નાખી દે. બોલો કે મહારાજ, હા હું કહું છું નાખી દે. બીજા ઘરે ગયા ચણાની દાળ, નાખી દે. ચોથા ઘરે ગયા અડદની દાળ, નાખી દે. પાંચમા ઘરે ગયા કઢી, નાખી દે. અને છઠ્ઠા ઘરે ગયા મારવાડીનું ઘર રાજસ્થાની, બાઉસી પંચકુટીરી દાળ હૈ, તો પેલેથી પંચ માય પડી હૈ, અમે બીજી પોસ્તું ખાવ. ફિલિપ્સ ટોપ 10, અમારી દાળ ટોપ 10. 10 દિવસ આ ઊંધિયું ખાવું હોય તો આવને, પણ કોણ ના પાડે? મારા બેટા પાત્રા અમે ખોલીએ ને ત્યારે એ જોઈ લે છે કયા કયા શાક છે. હવે આવાના ઘરે ગોચરી ના જવાય. તારું શાક જો તારે હું ઓરાવાનું છે, મેં હું લીધું એ નથી જોવાનું તારે. કઈ કઈ જગ્યાએ નાયા પછી છે ને સીધી ગોચરી ના આવે, ખાવાનું ના આવે, વચ્ચે રહી ગયું કપડાં પહેર્યા વગર નૌકારસી થાય તો કપડામાં તને સાધુ યાદ આવે કે ના આવે? યાદ આવે કે ના આવે? કપડામાં કેવી રીતે સાધુ યાદ આવે? તમારી સામે 5 જોડ પડી હોય ને એમાં તમે ચોઈસ કરો. પાકો તમારી ઘરવાળી એક જ જોડ મૂકી દીધી હોય ને તમે પહેરીને હાલતા થાવ એવું ખરું? એને 5 મૂકવી પડે, એમાંથી તમારે ચોઈસ કરવાની, અને જ્યાં ચોઈસ ત્યાં અર્થ ધ્યાન, જ્યાં વિકલ્પ ત્યાં અર્થ ધ્યાન. એટલે જ સાધુ જીવન નિર્વિકલ્પ છે. ગુરુએ કીધું પચકાણ આ પાપોતે. યશોદેવ સુરી મહારાજ એમના શિષ્ય ત્રિલોચન સુરી મહારાજ જ્યારે પણ પૂછે પચકાણ આ પાપોતે, અને એક દિવસ માગ્યું નૌકારસી અને ગુરુનું પિત્તો ગયો, માગ્યું શેનું? આ પાપો દે. જરાક તબિયત તો તબિયત ખાવાથી નથી સુધરતી, તબિયત તપથી સુધરે છે. લ્યો પચખાણ, કેટલા ના આપે ખબર? 8ના પચખાણ. ગઈકાલની બીમારી હતી એટલે આજે તપ કરવો છે. સાચું બોલો, આવા બધા દ્રષ્ટાંત આપું એટલે થોડા ઘણા ભાવ થતા હોય ને વિપુલ ભાઈ, તોય પાછા બેસી જાય. ના આવું ના ચાલે ભાઈ, એવા ચેલાને જ એવા ગુરુ મળે, તમને ને મને ન મળે. 8 ઉપવાસ મસ્તીથી લઈ લીધા વિધાઉટ 71. અહીં તો એક 91 કરવું હોય ને તોય કહે કે કાલે 91 કરવું છે, જરા આજે મારું ભાણું બરાબર રાખજે. 8 ઉપવાસ થઈ ગયા. નૌકારસી વાળા મહાત્મા પૂછી ગયા, ત્રિલોચન મહારાજે કહી દીધું ગણી લેજો, અને વંદન કરવા ગયા. ગુરુદેવ આપની કૃપાથી 28 બહુ સરસ થઈ. સાતામાં તો કે દેવ ગુરુ પસાય, એમ તો લઈ લો બીજા. આપણા જીવાને એમ થાય હવે દેવગુરુ પસાય પણ ના બોલાય.
જે ફસાય બોલે એ ફસાય. આઠું સોળ, સોળ પૂરા, ત્રીજી વખત ગયા, ત્રીજી વખત આઠ આપ્યા અને ચોથી વાર ગયા, ચોથી વખત આઠ આપ્યા. નૌકારસિંહ નું પચકાણ લેવા ગયેલા ત્રિલોચન મહારાજે 32 ઉપવાસ કર્યા. કારણ કે ગુરુ આગળ શિષ્ય ક્યારે ચોઈસ નથી કરતો. બહુવેલ સંદેશાઓ, બહુવેલ કરશું પણ મારાથી ના કરાય, પણ દરેક મિનિટે તમને પૂછવા ન અવાય માટે એક સાથે, બાકી મારી ઈચ્છાથી મારે મારી પાપણ પણ ફરકાવવાની નથી. તો મારી ઈચ્છાથી મારે તપ પણ ન કરાય, મારી ઈચ્છાથી નૌકારસિંહ પણ ના કરાય.